વર્ષની દયનીય હાલત મુદ્દે AIMIM દ્વારા કલેક્ટર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું હતું। भरूच जिल्ला में गंदगी तेमज बिस्मार रस्ताओना कारणे लोको घणा हैरान परेशान थई चुक्या छे। त्यारे आवनारा समय में तहेवारो आवी रह्या छे। आज रोज AIMIM द्वारा भरूच शहर में साफ सफाई करवा तेमज वरसाद हवे जवानी तैयारी में छे। त्यारे बिस्मार रस्ता अने मसमोटा पड़ेल खाड़ाओनी हालत सुधारवा माटे भरूच जिल्ला कलेक्टर तेमज भरूच नगरपालिका चीफ ऑफिसर ने लेखित में आवेदन पाठवीने रजूआत करवामां आवी हती। आगामी 19 ऑक्टोबर रोज ईदे मिलाद आवी रही छे, त्यारे समग्र मुस्लिम संप्रदाय लोको माटे घणो मोटो दिवस मानवामां आवे छे, जेथी पश्चिम विस्तार में आवेल शेरी सोसायटी फळियाओने साफ करवानी कामगीरी करवा अरजी करवामां आवी छे। ईदे मिलादनो जुलूस काढवानो होय त्यारे रस्ताओनी हालत घणी दयनीय छे। मसमोटा खाडा पड़ी गया होवाथी घणी मुश्केली आवे तेम छे, तेथी रस्ताओनुं पेचवर्क करी आपवानी कामगीरी वहेली तके हाथ धरे तेम कहेवामां आव्युं हतुं, जेमां बायपासथी मोहम्मदपुरा ढाल चार रस्ताथी लईने गांधी बजार जूनावाड़ा चौक फाटा तळाव मंदिर लाल बजार पोलीस चौकी सुधीनो मार्ग अति बिस्मार हालतमां छे, जेमां जुलूस आ रस्ताओ परथी ज काढवानुं छे, त्यारे तात्कालिक धोरणे कामगीरी हाथ धरवा जणावायुं हतुं। હું સાહિબ સિકંદર મલિક, ભરૂચ શહેર પ્રેસિડેન્ટ અને અમારા ભરૂચ જિલ્લાના નદીમભાઈ ભીકી, અમે આજરોજ MIM ટીમ દ્વારા ભરૂચ શહેરના ઈદે મિલાદના તહેવાર હોવાથી કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે બાયપાસથી મહમ્મદપુરાના જે બિસ્માર રોડ છે, ભરૂચની અંદર જે જગ્યાએથી જુલૂસ નીકળે છે એ રસ્તાઓને પેચવક અને સાફસફાઈ કરવાની અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। હું નદીમ ભીકી, ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન, ભરૂચ જિલ્લા પ્રેસિડેન્ટ। આજરોજ અમે કલેક્ટરશ્રીને ઈડે મિલાદુન નબીના તહેવાર માટે જે આવેદનપત્ર આપવા આવેલા બધા હોદ્દેદારો તથા કાઉન્સિલરો તથા શહેર પ્રમુખ હાલ ભરૂચના બિસ્માર રસ્તા તમે જોઈ શકો છો અને તમે ગંદકી જોઈ શકો છો અને તમે જોઈ શકો છો કે ભરૂચના રસ્તાઓની હાલત શું છે અત્યારે। જો આગામી દિવસોમાં આજે સૂટેલા તંત્રને અમે જગાડવા માટે આવેદનપત્ર આપી અને અમારા રસ્તાઓના કામ માટે આવેલા છે। ચાર દિવસમાં અગર રસ્તાઓના કામ અને સફાઈના કામ નહીં થાય તો દરેક ચોકડી પર અને દરેક રસ્તા પર અમારી પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન તરફથી ચક્કાજામ કરવામાં આવશે અને રસ્તાઓ બંધ કરી આંદોલન કરવામાં આવશે, ઉગ્ર આંદોલન કરવામાં આવશે।